નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસના વિષય ગણિતમાં પ્રકરણ નંબર અગિયાર રચના અંતર્ગત આજના આપણા દસમા વિડીયો લેક્ચરમાં આપણે સ્વાદી અગિયાર પોઈન્ટ બેના પ્રશ્ન નંબર ચારની ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો આ રચના વર્તુળના બહારના બિંદુમાંથી જ વર્તુળના સ્પર્શકની રચના છે પરંતુ પ્રશ્ન નંબર ચાર થોડો ડિફરન્ટ છે જો પ્રશ્ન સમજીએ પાંચ સેમી ત્રિજ્યાવાળા વડા વર્તુળના કે જેમના સ્પર્શકો વચ્ચેનું ખૂણાનું માપ સાઠ અંશ છે જો રચના મુજબ છે કે એવું કંઈક વર્તુળ છે અને બહારનું બિંદુ પી આ રીતે છે કે જેથી આ પીમાંથી બંને સ્પર્શક એ રીતે દોરવા છે કે આ ખૂણો સાઠ અંશ થાય તો જો અહીંયા આપણે સાઠ અંશનો ખૂણો જોતો હોય તો આપણે આ રીતે ત્રિજ્યા દોરવી પડે અને આ ત્રિજ્યા વચ્ચેનો ખૂણો થવો જોઈએ તેનો પૂરક કોણ તો આપણે અહીંયા સાઠ અંશનો ખૂણો મેળવવો છે તો તે માટે આપણે જે બે ત્રિજ્યા દોરીશું કેન્દ્રથી તે એકસો વીસ અંશનો ખૂણો પહેલાં દોરવો પડે એટલે આપણે રચના કંઈક આ રીતે કરીશું કે પહેલાં આપેલા માપનું વર્તુળ દોરી અને ત્રીજ્યા આ રીતે આપણે કેન્દ્ર ઓ લઈએ ઓ એ અને ઓ બી એવા દોરીશું કે જેથી તેમની વચ્ચેના માપ એકસો વીસ અંશ થાય શા માટે કારણ કે આપણે અહીંયાથી જે સ્પર્શક દોરીશું આપી બિંદુ તેનું માપ સ્પર્શકો વચ્ચેનું માપ સાઠ અંશ જોઈએ છે કારણ કે આપણી એક થિયોરી છે કે આ રીતે જે ચતુષ્કોણ બને છે ઓ એ પી બી તેમાં કેન્દ્ર આગળના ખૂણાનું માપ અને સ્પર્શ બિંદુ જે આપણા બી અને એ છે ત્યાંથી દોરેલા સ્પર્શકો જે પી બિંદુમાં છેદે છે તો પી આગળના ખૂણાનું માપ અને કેન્દ્ર આગળના ખૂણાનું માપ તે પરસ્પર પૂરક હોય છે એટલે આ રીતે તમે સમજી શકો છો કે ખૂણો એ ઓ બી જે કેન્દ્ર આગળનો ખૂણો હતો અને ખૂણો એ પી બી જે બહારના બિંદુ પી પાસેનો ખૂણો બરાબર થશે ને એંશી અંશ હવે આપણે અહીંયા સાઠ અંશ આપેલું છે તો આપણે અહીંયા ખૂણો એઓ બી પહેલાં દોરવો છે તો આપણે એ ઓ બીને સૂત્રનો કરતાં કરો તો એકસો એંસીમાંથી સાઠ બાદ થશે તો કેટલા થશે એકસો એંસીમાંથી સાઠ બાદ થશે તો ખૂણો એ ઓ બરાબર થશે એકસો વીસ અંશ તો જો આ રીતે પહેલાં ગણતરી સાદી રફમાં કરી લેવાની અને ત્યારબાદ આપણે આ રીતે રચના દોરીએ તો ખૂબ જ સરળ થઈ જાય કે સ્પર્શકો વચ્ચેનો ખૂણો સાઠ અંશ જોઈએ છે એટલે આપણે કેન્દ્ર આગળ બે ત્રીજિયા વચ્ચેનો ખૂણો એકસો વીસ અંશ એટલે કે તેનો પૂરક દોરીશું તો ચાલો શરૂ કરીએ આપણી રચના ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં જે રીતે સમજૂતી મેળવી છે તે રીતે આપણે સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ બેના પ્રશ્ન નંબર ચારની રચના દોરીએ પ્રશ્ન ફરીથી સમજી લઈએ પાંચ સેમી ત્રીજિયાવાળા વર્તુળના કે જેમની વચ્ચેના ખૂણાનું માપ સાઠ અંશ થાય તેવા સ્પર્શકો દોરવાના છે એટલે આપણને પાંચ સેમી ત્રીજિયાવાળું વર્તુળ આપેલું છે તેના સ્પર્શકો એવી રચના કરવાની છે કે સ્પર્શકો વચ્ચેના ખૂણાનું માપ સાઠ અંશ થાય તો પહેલાં આપણો પક્ષ લખીએ વર્તુળ કે જેનું કેન્દ્ર ઓ છે અને ત્રીજ્યા પાંચ છે તે આપેલું છે એટલે આપણે આ રીતે લખી શકીએ વર્તુળ ઓ ફાઇવ આપેલ છે કૃત્ય એટલે કે જે આપણે રચના દોરવાની છે તે વર્તુળ ઓ ફાઇવના સ્પર્શકો પી એ અને પી બી દોરીશું આ પી બિંદુ છે તે વર્તુળનું બહારનું બિંદુ છે એ અને બી બિંદુ વર્તુળ પરના બિંદુઓ થશે પી એ અને પી બી દોરીશું કે જેથી ખૂણો એ પી બી બરાબર સાઠ અંશ થાય હમણાં જ આપણે તેની સમજૂતી મેળવી છે અને આપણે રચના દોરતી વખતે પણ તેની સમજૂતી ફરીથી મેળવીશું આ રચના થોડી અલગ પ્રકારની છે કારણ કે આપણે જે બહારનું બિંદુ છે તે બિંદુ પાસે સ્પર્શકો દ્વારા જે રચાતો ખૂણો છે તે સાઠ અંશનો થવો જોઈએ તો તે માટે ચાલો પહેલાં આપણે શરૂ કરીએ આપણી રચના વર્તુળ ઓ ફાઈ તો સૌપ્રથમ આપણે આ રીતે આપણી સ્કેલની મદદથી પાંચ સેન્ટીમીટર જેટલી ત્રિજ્યા સેટ કરીશું તો આ રીતે આપણે પાંચ સેન્ટીમીટર ત્રિજ્યાને એકવાર સેટ કરીએ ત્યારબાદ જો આ થઈ ગયું પાંચ સેન્ટીમીટર બરાબર છે હવે આપણે પહેલાં અહીંયા એક કેન્દ્ર લઈ લઈએ અહીંયા કેન્દ્ર લઉં છું બિંદુ બરાબર છે હવે આપણે ઓને કેન્દ્ર રાખી અને આ પાંચ સેન્ટીમીટરની ત્રિજ્યા જે આપણે સેટ કરી છે તે મુજબ આપણે પાંચ સેન્ટીમીટર ત્રીજિયાવાળું વર્તુળ દોરીશું તો જો આ થયું આપણું પાંચ સેન્ટીમીટર ત્રીજિયાવાળું વર્તુળ કે જેનું કેન્દ્ર ઓ છે તો વિદ્યાર્થી મિત્રો આપણે મુદ્દો પહેલો લખીએ તે પહેલાં વર્તુળ ઓ પાંચ તો આપણે દોર્યું હવે આપણે તેના પરિઘ પર એક બિંદુ એ લેશું એટલે આપણે ત્રિજ્યા જ લેવાની છે જો આ રીતે પાંચ સેન્ટીમીટરની ત્રિજિયાત થશે અને અહીંયા બિંદુ એ લઉં છું હું જો આ એનો પરિઘ કહેવાય પરિઘ ઉપર પહેલાં લેશું બિંદુ એ હવે આ આપણે ઓ એ રેખાખંડ જોડી દઈએ એટલે આ તો ત્રિજ્યા જ બનીને રાઈટ કેન્દ્રથી એ બિંદુને જોડી દઈએ તો તે ત્રિજ્યા થઈ ઓ એ બરાબર પાંચ સેમી જ થશે હવે આપણે આ રચનામાં એ ખાસ સમજવાનું છે કે આપણે બહારનું બિંદુ પહેલાં નથી લેવાનું કારણ કે આપણે તે ખૂણો સાઠ અંશનો મેળવવો છે તો તે માટે કેન્દ્ર આગળ આ બે ત્રિજ્યા જે દોરીશું આપણે તેની વચ્ચેનો ખૂણો સાઈઠ હંશનો પૂરક થવો જોઈએ એટલે આ પ્રકારની રચનામાં જ્યારે આપણને માંગ્યું હોય કોઈ પણ માપ આપ્યું હોય આપણને જો બહારના બિંદુ પી પાસેનો જે ખૂણો આપ્યો છે તે આપણે ડાયરેક્ટ ના દોરી શકીએ એટલે આપણે કેન્દ્ર આગળ બે ત્રીજ્યા એ રીતે લઈશું કે સાઈઠ હંશ આપેલું હોય તો તેનો પૂરક એકસો વીસ થાય આપણને જે પણ માપ આપેલું હોય તેનો પૂરક કોણ અહીંયા દોરવાનો હોય છે તો ચાલો આપણે શું કરીશું પહેલાં આજે ઓ એ ત્રિજ્યા છે તેની સાથે સાઠ અંશનો ખૂણો રચે તેવી બીજી ત્રિજ્યા એક આપણે દોરીશું તો જો પહેલો મુદ્દો લખીએ વર્તુળ ઓ ફાઇવ દોરી તેના પરિઘ પર બિંદુ એ લઈ ત્રિજ્યા આપણે ઓ એ દોરી હવે આપણે આ ઓ એ ત્રિજ્યા સાથે સાઠ અંશનો ખૂણો આપણે અહીંયા જોઈએ છે એટલે અહીંયા કેટલો રચીશું તેનો પૂરક કોણ એકસો વીસ અંશ એકસો વીસ અંશ રચે તેવી આપણે ત્રિજ્યા ઓબી લેશું તો ચાલો આપણે એકસો વીસ અંશના ખૂણાની રચના કરીએ ખૂબ જ ઇઝી છે આ રચના તો તમને ઇઝીલી આવડે જ છે જો આ રીતે આપણે કોઈ પણ માપની ત્રિજ્યા લઈ અને આ રીતે આ થઈ ગયો આપણો સાઠ અંશ અને ત્યાંથી આપણે આગળ લઈએ તો આ થઈ ગઈ આપણી એકસોને વીસ અંશ તો આજે આપણને ચાપ મળે છે તે આપણે ઓ કેન્દ્રથી જોડીશું તો આ ખૂણો થયો એકસો ને વીસ અંશ એટલે કે આપણે હવે ઓ બિંદુથી આજે આપણે એકસો વીસ અંશનો ખૂણો બનાવ્યો તે ચાપ લેશું આપણે આ રીતે જો બે ત્રીજિયા મળી અહીંયા આપણે નામ આપી દઈએ બી તો અહીંયા આ ખૂણો થયો એકસો ને વીસ અંશ શા માટે આપણે એકસો વીસ અંશ લીધો છે આપણે જે બહારનું બિંદુ પી છે ત્યાંથી જે સ્પર્શકો આપણે દોરવાના છે તેની વચ્ચેના ખૂણાનું માપ સાઠ અંશ થવું જોઈએ હવે સાઠ અંશ માટે આપણે અહીંયા કેન્દ્ર આગળ પૂરક કોણ એટલે પૂરક કોણ એકસો વીસ લેવો પડે એટલે જો આપણે બીજો મુદ્દો લખીએ કે ત્રીજા ઓએ સાથે એકસો વીસ અંશ થાય આ ત્રીજા ઓએ સાથે ને વીસ અંશ થાય એટલે કે એકસો એંસી માઇનસ સાઠ પૂરક કોણ રચીશું તેવી ત્રિજ્યા ઓ બી દોરી તો જો આપણે શું કર્યું સૌપ્રથમ પાંચ સેન્ટીમીટરનું ત્રિજ્યાવાળું વર્તુળ દોર્યું ત્યારબાદ આપણે તેના પરિઘ પર એ બિંદુ લીધું ને ઓ એ ત્રિજ્યા દોરી ત્યારબાદ આ ત્રિજ્યા સાથે એકસો વીસ અંશ ખૂણો રચે એટલે આપણે અહીંયાથી એકસો વીસ અંશના ખૂણાની રચના કરી અને આપણે બી બિંદુ પરિક પર એવું લીધું જેથી આ ઓબી ત્રિજિયા બને અને આ બે ત્રિજ્યાઓ છે ઓ એ અને ઓ બી તેની વચ્ચેના ખૂણાનું માપ એકસો વીસ અંશ થાય તો આપણે આ રીતે લખી શકીએ કે ખૂણો એ ઓ બી બરાબર એકસો વીસ અંશ તો જો આ રીતે આપણે બંને ત્રિજ્યાઓ વચ્ચેનો ખૂણો એકસો વીસ અંશ થાય તે રીતે દોરી હવે આપણે આ પહેલાના લેક્ચરમાં પણ મેં સમજાવેલું છે કે સ્પર્શકો છે તે ત્રિજ્યાને હંમેશા લંબ હોય છે તો જો અહીંયા આપણે આ રીતે લંબ દોરીએ સ્પર્શ બિંદુ આ એ અને બી સ્પર્શ બિંદુ છે તો આ રીતે લંબ જો દોરીએ અને બંને લંબ જ્યાં છેદશે ત્યાં આપણી વર્તુળનું બહારનું બિંદુ પી મળી જશે એટલે આપણે હવે ઓ એ બિંદુ અને ઓ બી બિંદુમાંથી લંબની રચના કરવાની છે લંબની રચના એટલે નેવું અંશના ખૂણે આપણે એક રેખા દોરીશું અને આ બંને રેખાઓ એટલે કે એ બિંદુમાંથી એક લંબ દોરીશું બી બિંદુમાંથી પણ એક લંબ દોરીશું એટલે કે ઓ એનો લંબ દોરીશું આ તરફ અને ઓ બીનો લંબ દોરીશું આ તરફ આ બંને લંબ જ્યાં છેદશે ત્યાં આપણું પી બિંદુ મળે છે તો ચાલો આપણે લંબની રચના કરવી છે તો હું આ રીતે આ ત્રિજ્યાને ડોટ લાઇનથી થોડી લંબાવું છું કારણ કે આપણે નેવું અંશના ખૂણાની રચના કરવાની છે બંને તરફ આ બાજુ પણ આપણે આ એ બિંદુ તરફ થોડું લંબાવીશું કારણ કે આપણે લંબની રચના કરવી હોય નેવું અંશના ખૂણાની તો આ રીતે નાઇન્ટી એંગલ આપણે રચના કરવી હોય તો આપણે કોઈ પણ ત્રિજ્યાનું માપ લઈ આ રીતે રચના કરતા હોઈએ છીએ જો આપણે નેવ અંશનો ખૂણો જોઈ છે તો આપણે આ બંને આ રીતે માપીશું તો એકવાર આ જે છેદ બિંદુ છે ત્યાંથી આ તરફ અને એકવાર આ બિંદુથી પણ આ તરફ તો જો આ એ બિંદુમાંથી લંબની રચના થઈ એ બિંદુમાંથી આ લંબ જે આપણે રેખા દોરીએ છીએ થોડી લાંબી જ દોરીશું આજે આપણે કિરણ પણ કહી શકો છો અને પાછળ તરફ લંબાવ હોય તો રેખા કહી શકો છો તો આપણે શું કર્યું ઓ એ નો એક લંબ દોર્યો એ બિંદુમાંથી હવે આપણે તેવો જ લંબની રચના કરવી છે બે બિંદુમાંથી કારણ કે આ ખૂણો નેવું નો થવો જરૂરી છે ત્રીજા છે એ સ્પર્શકને હંમેશા લંબ હોય છે તેટલા માટે આપણે નેવું અંશની રચના કરવી પડે છે તો ચાલો આપણે હવે આ જ રીતની રચના આપણે બે બિંદુમાંથી કરીએ છીએ તો બી બિંદુમાંથી પણ તે જ રીતે આપણે પહેલા તો આ રીતે એક સેમી સર્કલ ટાઈપ ડ્રો કરી લેવાનું પછી અહીંયાથી આ માપવાનો હોય ને ઉનો ખૂણો તો તમને આવડે જ છે હવે સરસ મજાનું આ રીતે આપણે માપી એકવાર આ તરફથી ચાપ લઈએ એકવાર આપણે આ તરફથી ચાપ લઈએ તો જો હવે આપણે જે રચના કરીશું તે બી બિંદુમાંથી લંબની અને આ બંને લંબ જ્યાં છેદશે ત્યાં આપણું બહારનું બિંદુ પી મળશે જો આ રીતે આપણે તો આ બંને જ્યાં છેદે છે સ્પર્શકો ત્યાં પી બિંદુ મળ્યું હવે તમે આ ખૂણો માપશો તો તે સાઠ અંશ જ થાય એટલે કે ખૂણો એ પી બરાબર સાઈઠ અંશ થાય છે વિદ્યાર્થી મિત્રો આપણી તે થિયરી છે જો આ રીતે ચતુષ્કોણની રચના બને છે તો સ્પર્શકો વચ્ચેનો ખૂણો અને કેન્દ્ર આગળનો ખૂણો તે હંમેશા પૂરક હોય છે એટલે કે આ ખૂણો અને આ કેન્દ્ર આગળ ત્રિજિયા દ્વારા જે બને છે ખૂણો તે બંને પરસ્પર પૂરક હોય છે એટલે આપણે અહીંયા સાઠ અંશ મેળવવું હતું તેટલા માટે આપણે અહીંયા બે ત્રિજ્યા વચ્ચેનો ખૂણો એકસો વીસ અંશનો દોર્યો છે તો ચાલો આપણે મુદ્દો પણ લખતા જઈએ આપણે ઓ એ અને ઓબીમાંથી આપણે લાંબ દોર્યા જે વર્તુળની બહાર પી બિંદુમાં છેદે છે ત્યાં આપણે પી નામ આપ્યું હવે સ્પર્શકો આપણે પી એ આ રીતે પણ કરી શકો છો તમે પી એ રેખા અને પી બી રેખા દોર્યા અહીંયા થોડુંક લંબાવી ગયો એટલે રેખા થઈ ગયા તો ખૂણાનું માપ કેટલું થશે અહીંયા સાઠ અંશ સો ધેરફોર ખૂણો એ પી બી બરાબર સાઠ અંશ થાય છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારની રચના આ જ રચના એકવાર બોર્ડમાં પૂછાયેલી છે તો આમ તો ખૂબ જ સહેલી રચના છે પરંતુ જેટલી આપણે પહેલાં રચના શીખ્યા છીએ તેના કરતાં થોડું અલગ કાર્ય છે તે બધામાં આપણે આ રીતે પહેલાં ઓ અને પી જોડતા તેનો લંબ વિભાજક દોરતા અને ત્યારબાદ વર્તુળ દોરી અને સ્પર્શકો મેળવતા હતા અહીંયા આપણે થોડું અલગ કામ કરવાનું છે આ બહારનું બિંદુ પી છે એ આપણને સૌથી છેલ્લે મળશે એટલે પહેલાં આપણે ત્રિજ્યા દોરવાની બે ત્રીજી આ રીતે દોરીશું કે જે અહીંયા જે ખૂણો જોઈએ છે તેનો પૂરક ખૂણો બને તો આ આપણે સાઠ જોતું હતું એટલા માટે અહીંયા એકસો વીસનો ખૂણો દોર્યો અને તેથી આપણે બી બિંદુમાંથી જે લંબ દોર્યું અને એ બિંદુમાંથી પણ જે લંબ દોર્યું અને જ્યાં વર્તુળની બહાર છેદે છે ત્યાં આપણે પી નામ આપ્યું અને હવે તમે તમારી પાસે કોણમાપક હોય છે તમારી રચના દોરતા જાઓ પછી તમારી રચનાને તમે આ રીતે ચકાસણી કરી શકો છો આ ખૂણો સાઈઠ અંશ થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન નંબર ચારની રચના થોડી અલગ છે તો થોડી વધુ પ્રેક્ટિસ કરવી બેથી ત્રણ વખત દોરવી અને ખૂબ જ ઇઝી રચના છે અહીંયા માપની કોઈ ફેરબદલી કરે તો આપણે એટલું યાદ રાખવાનું કે અહીંયા જે માપ જોઈએ છે તેનો કોણનું માપ આપણે અહીંયા પહેલાં લેવાનું તેથી ઓટોમેટિક આ તેનો પૂરક કોણ મળી જશે તો આ રચના અહીંયા પૂર્ણ થાય છે તો વિદ્યાર્થી મિત્રો જોયું ને આપણે પ્રશ્ન નંબર ચારની જે રચના દોરી છે તે અત્યાર સુધી જે સાધે અગિયાર પોઈન્ટ બેના ત્રણ પ્રશ્નોની રચના દોરી છે તેના કરતાં થોડી અલગ છે પરંતુ સહેલી છે આપણે બસ એટલું જ યાદ રાખવાનું છે કે જે બહારનું બિંદુ છે બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો જ્યાં બને છે તે ખૂણાનું માપ જેટલું જોઈએ છે તેનાથી પૂરક કોણ માપ આપણે કેન્દ્ર આગળ લેવાનું તો આ રીતે ટેકનિક યાદ રાખીએ તો અહીંયા કોઈપણ ખૂણાનું માપ આપેલું હોય એટલે કે એ પી બી બરાબર સાઈઠને બદલે કોઈપણ ખૂણાનું માપ આપેલું હોય તો તેનો પૂરક કોણ આપણે કેન્દ્ર આગળ દોરવાનું તો આ રીતે રચના દોરીએ તો આપણને સરળતાથી આવડી જ જતી હોય છે ખૂબ સારી પ્રેક્ટિસ કરજો કાંઈ પ્રશ્નો હોય તો મને પૂછજો આપણે નેક્સ્ટ એટલે પ્રશ્ન નંબર પાંચની રચના સાથે અગિયારમાં લેક્ચરમાં મળીશું થેન્ક યુ સો મચ